ફોર્મ જોડવાનું રહેશે, જેમાં દસ્તાવેજ થનારી મિલકતનું વર્ણન, દસ્તાવેજનો પ્રકાર, ખરીદ કિંમત સાથે દસ્તાવેજ તૈયાર કરનારું નામ, સરનામું, ફોન નંબર, વ્યવસાય ઉપરાંત ખાતરીપૂર્વકની બાંહેધરી લખી આપવાની રહેશે. બોગસ વ્યક્તિથી દસ્તાવેજ તૈયાર થશે તો તૈયાર કરનાર વ્યક્તિ પણ જવાબદાર ઠેરશે, તો ખોટા દસ્તાવેજના કિસ્સામાં થશે 7 વર્ષ સુધીની સજા. સંવાદદાતા હિતલ અમારી સાથે વધારે વિગતો લઈને ફોનલાઈન પર જોડાયા છે. હિતલ, જે માહિતી સામે આવી છે ખોટા દસ્તાવેજના વધતા કિસ્સા બાદ રાજ્ય સરકારે હવે કેટલાક નિયમો બદલ્યા છે, કયા કયા પ્રકારે ફેરફાર કરવામાં આવ્યો છે? હજી ચોક્કસ કહી શકાય કે દસ્તાવેજોમાં ખોટા દસ્તાવેજો કરી લેવાના કારણે અનેક જમીનો અને મિલકતોને મુશ્કેલી પડતી હતી અને જે ખરેખર જે માલિક હોય છે તેને હેરાન થવાનો વારો આવતો હતો. એટલા જ માટે મહેસૂલ વિભાગ દ્વારા આ પ્રકારનો સુધારા કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને જોવા જઈએ તો કોઈ પણ મિલકતનો જ્યારે દસ્તાવેજ થતો હોય છે ત્યારે એ માલિક સહિત તેની ફોટોગ્રાફર અને તેની જે ફિંગરપ્રિન્ટ છે એ પણ લેવાની રહેશે અને એ પણ લેવાતી હોય છે. આમ છતાં કેટલાક કેસોમાં આવી કોઈ જ લીધા વગર દસ્તાવેજ કરી લેવામાં આવતો હોવાની ફરિયાદો મળી હતી. તેના જ કારણે આ ફેરફાર, મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને જેના માલિક અને દસ્તાવેજ કરી આપનાર અને કરનાર આ બંનેની હાજરી ખૂબ જરૂરી છે અને તેમના કારણે જે કોઈ પણ નાની શકે કે ચૂક ન થાય અને જરૂરી એ માટેના કાગળિયા છે એ તમામ વસ્તુઓ રાખવી પડશે. એ પ્રકારનો આ સુધારો કરવામાં આવ્યો છે જેનાથી એવું ચોક્કસ કહી શકાય કે ભવિષ્યમાં ખોટા દસ્તાવેજો કરવાની જે પ્રવૃત્તિ ઉપર થોડીક ને ક્યાંક ને ક્યાંક રોક આવશે. જી બિલકુલ, હિતલ આભાર આપનો. સુરતના કતાર ગામની 8 કરોડની લૂંટમાં મોટો ખુલાસો થયો છે. લૂંટની ફરિયાદ કરનાર ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદી સહિત 3 લોકોની અટકાયત કરી છે. લૂંટ સમયે આરોપી પાસેનો થેલો ખાલી હોવાની વાત સામે આવી